गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप ऑनलाइन पाठमां धोरण 6 विषय गुजराती छे, पाठ छे 16 मातृहृदय। कन्हैयालाल रामानुज ना लेखक छे। तो आपणे एना विषय आगळ जोयुं गेला लेक्चरमां, ऑनलाइन पाठमां जोयुं तो पाठ विषय समझ्या। आ एक सहज कथा छे। એ સિંહણના બચ્ચાને પેલે બાળકે કાખમાં તેડેલો હતો, એ
જોઈએ તો ત્રાડ નાખી આ બાજુ પેલા બાલદારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી અને સામેની બાજુ પેલી સ્ત્રી હતી એ સ્ત્રી પોતાના બાળકના બચાવ માટે તે પણ દોડી આવી હતી બચ્ચે બે ભૂલકો એક પશુતે ધારી એક માનવ તે ધારી કુદરતની કેવી બલિહારી તો મિત્રો કેવું દ્રશ્ય સર્જાયો એક પશુ એટલે કે સિંહ અને સિંહનો બચ્ચો અને બીજી બાજુ એટલે સ્ત્રી માણસ અને સ્ત્રીનો નાનું બાળક આ બંને સામસામે એમની માતાઓ સામસામે છે અને વચ્ચે એના બંને બચ્ચો અને બાળક છે તો કુદરતની કેવી કરામત બલિહારી કે આવું દ્રશ્ય ખડો કર્યો માલદાર સ્ત્રીએ દૂર રહેલે પોતાના બાળકને બગલમાં રહે શ્રી માને છોડી દેવા બહુ પાડી છોડી દે બેટા છોડી દે એટલે માલદાર સ્ત્રીએ પોતાના બાળકને કહ્યું કે બેટા તું એ બિચારે છોડી દે એ ત્રણ વખત આવું બોલી પણ બાળક હાથ આવેલો આવું અદભુત રમકડું કેમ કરી છોડે અને બાળકને તો રમકડું હાથમાં આવી ગયું એટલે આ બાળક કેવી રીતે છોડે માનો જીવ તાળને છોડ્યો માનો જીવ અધર થઈ ગયો પાછળ ઘૂંઘાટ કરતી સિંહણ સાપ નજીક આવી ગઈ હતી કોણ જાણે ક્ષણમાં શું કરશે અને પેલી ઘૂંઘાટ કરતી સિંહણ પણ બાળકની પાછળ પાછળ બચ્ચાના રક્ષણ માટે દોડી આવી હતી એટલે કે નજીક આવી ગઈ હતી થોડી વારમાં શું કરશે એની કોઈને ખબર ન હતી માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી તો માનવ સ્ત્રીએ શું કર્યું બાળકને સમજાવવા માટે ઉછલાવવા માટે કરી અને એણે વિનંતી કરતા પટાવતા વિનંતી કરતા સમજાવ છોડી દું બેટા મૂકી દે આવો માલ પૂર્વક એને કહ્યું બાળકને સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ઘૂંઘાટ કરતી હતી તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું તો સિંહણની જે માતા હતી પૈસોની બચ્ચાની માતા સિંહણ સિંહણ પણ બાળકથી 7-1 ફૂટ જેટલી પાછળ હતી અને ઘૂંઘાટ કરતી કરતી આવી રહી હતી તેની આંખોમાં અજબ પરિવર્તન ફેરફારો જોવા મળ્યા હતા શું ફેરફારો હતા એ આપણે જોઈ રહ્યા તો માલધારી બાળકે શ્રી શિશુને પડતો મેળ્યો અને પછી એની માતાએ માલધારી સ્ત્રીએ બાળકને સમજાવ્યો એટલે એ બાળકે સિંહના બચ્ચાને નીચે મૂકી દીધો દોડીને માની ગોડમાં ભરાઈ ગયો અને મિત્રો એવી પશુમાં પણ સહાનુભૂતિ હોય છે કે જેવું છોડ્યું એવું એ સિંહણને એની માતાને જોઈ એટલે બચ્ચો સીધો જેની પાસે સિંહણ પાસે જતો ગયો આ બાજુ પેલો સિંહ શિશુ પણ દોડતો માની ગોદમાં ચાલ્યો ગયો સિંહ શિશુ તો જે બાળક માતાની ગોદમાં આવી ગયું તેમ પેલો સિંહણનું બચ્ચો હતો એ પણ એની માતાની ગોદમાં ચાલ્યો ગયો મિત્રો સામસામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ સામસામે બંને માતાઓ એક પશુ અને એક માણસ અને વચ્ચે એમના બંને નાના શિશુઓ ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી અને પછી બંને માતાઓ હતી સિંહ અને પેલી માલધારી સ્ત્રી એ બંને નજીકમાં હતા એટલે એમણે બંને એકબીજાની દ્રષ્ટિ એકબીજા સામે નાખીને આંખ પરોવી માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર માલધારી સ્ત્રી હતી એ ત્યાંથી પાછે પગે દૂર તેના ઘર તરફ પાછળ પાછલા પગે પાછલા પક્ષે થોડી વાર આગળ ચાલી અને પછી એના ઘેર ગઈ તેને પોતાના દેશમાં રહેઠાણ જવું એટલે કે બાળકને લઈ અને
ભાડ એના હાથમાં એનો બચાવ છે બાળકનો એટલે એ એકદમ પોતાના બાળકને લઈ પોતાના ઘર તરફ જવા લાગ્યો જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોળમાં જવું હતું અને સિંહણને બચ્ચાને લઈ તેના બચ્ચાને લઈ અને પોતાને પોતાની બોળ તરફ જવું હતું બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ અને બંને માતાઓને પોતપોતાના વારસોના બચ્ચા શિશુ મળી ગયા એટલે તેઓ પોતે એકબીજા લઈને ચાલતી થઈ મિત્રો તો સિંહણે એના ઉપર સ્ત્રી ઉપર કે બચ્ચા ઉપર કોઈ પણ જાતનો હુમલો કર્યો નહીં કેમ ના કર્યો કે તેમના ખોળિયા જુદા જુદા હતા સિંહણ અને એટલે માલધારી સ્ત્રી આ બંનેના ખોળિયા અલગ હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમનો કશો જ ભેદ નહોતો એટલે મિત્રો આ બંને માતાઓ હતી ખોળિયો અલગ હોય અને એમનો ભાવ જે હતો પોતાના શિશુ પ્રત્યેનો કે બાળક પ્રત્યેનો એ પ્રેમમાં કોઈ ભેદભાવ હતો નહીં માનવ હોય કે પશુ માતૃ હૃદય તો સૌના સરખા તો માનવ હોય કે પશુ માતૃ હૃદય તો સૌના સરખા તો મિત્રો આ પાઠની અંદર આપણને આવી સાહસ કથાનો શીર્ષક એટલા માટે આપવામાં આવ્યું છે માતૃ હૃદય પછી પશુ પણ પશુ હોય કે માણસ હોય દરેક માટે એકબીજાના શિશુ પ્રત્યે બાળક પ્રત્યે તેમના વારસો માટે તેમના માતૃ હૃદય જે ભાવ છે હૃદયનો લાગણી છે એ બધાના સરખા હોય છે તો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તમારે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પાઠ વાંચી અને સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાયના પ્રશ્નો લખી દેવાના બરાબર